17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે ઇન્ટરનેશનલ ક્લીનઅપ દિવસ નિમિત્તે વેરાવળની ચોપાટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. કચરો નાખવાનું બંધ કરે અને આ અભિયાનના કાયમી જોડાય તેવી પણ અપીલ કરાઈ હતી. જીઆઈડીસીમાં આવેલ કંપનીમાંથી આવતી માછલીની દુર્ગંધ ઓછી થાય તેના માટે દરેક કંપની ધારકો મહેનત કરી રહ્યા છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ દરિયામાં ન થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને આ તમામ બાળકો પણ સ્વચ્છતા અભિયાનમાં 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, ફિશ ઉદ્યોગપતિઓ, બાળકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આપ જાણો છો એમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે. તે અંતર્ગત આજે બ્લીચ ક્લીનઅપ ડે છે 21 સપ્ટેમ્બર. તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કયો કે ફરવાલાયક સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે આપ જોવો છો એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદ નીકળે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાઈ જાય એનું અમે આયોજન કર્યું છે. અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેઇન ન રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે અહીં શું મૂકીને જઈએ છીએ, આપણે આનંદ કરવા આવી છીએ, આ જગ્યા આપણને આનંદ આપે છે અને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ, તો એ માનસિકતામાંથી બહાર આવે. અને એક મેં જેમ હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો આ વીણવા નહીં આવવું પડે. એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે, પોતે જે કાંઈ આવે આનંદ કરે, જમવાનું લાવે, જે કાંઈ પણ લાવે, પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે. આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ, શ્રમદાન કરીએ એના માટેનું આયોજન છે. અને આપ જોવો છો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને એક સારો મેસેજ જશે એવી મને આશા છે. ઇસ્માઇલભાઈ મોઠિયા, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન. જીઆઈડીસીમાં સાહેબ ટોટલ 14 સ્ટરીલાઇઝર પ્લાન્ટ છે અને એમના માટે બધાએ કલેક્ટર સાહેબની બી સૂચના છે, જીપીસીપી ડિપાર્ટમેન્ટ બી ફૂલ મહેનત કરી રહ્યું છે અને એના સુધારા માટે અમે સ્કબર, ડિઓડાઇઝર અને જે સિસ્ટમો છે એ પૂરેપૂરી ઓપરેટ કરી લીધી છે અને બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે હજી બી અપડેશન, નવી કોઈ બી ટેકનોલોજી લેવા માટે બી અમારી તૈયારી છે અને આ જે દુર્ગંધ છે એને નાશ કરવા માટે અમારા પ્રયત્ન ચાલુ છે. સાહેબ 100% અમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં 4 પાર્ટ છે, સેમી, કોલ્ડ સ્ટોર, આઈસ પ્લાન અને ફ્રીજિંગ યુનિટ. એ જે ફ્રીજિંગ યુનિટ છે તે બધા અમારા મેમ્બરો છે, બાકીના જે છે એ નાના મોટા જે એમનો વપરાશ છે, છતાં આપણે અહીંયા જીઆઈડીસીમાં ભૂર્ગભ ગટર અત્યાર સુધી કંઈ થઈ નથી, ડોમેસ્ટિક માટેની કોઈ વ્યવસ્થા નથી, એટલે એના માટે કરીને આ જે પાણીની થોડીક સમસ્યા છે અને કંઈક એમાં 2-5% અમારા મેમ્બરે કદાચ એવી કોઈ ભૂલ કરતા હોય તો એમના માટે તો અમે એમને કડક રીતે સૂચના આપેલી જ છે. સાહેબ એમાં બની શકે એટલું પણ 100% સ્મેલ નાબૂદ થઈ જાય એવું શક્ય નથી, પણ બની શકે એટલું વધારામાં વધારે આપણે એ સ્મેલને ખતમ કરી શકીએ એના માટે આપણા પ્રયત્ન સતત ચાલુ છે. સાહેબ હું ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન, ગુજરાત રાજ્યનું એક સ્વાયત્ત સંસ્થાન છે, એ જે ભારત સરકાર દ્વારા જે વન અને પર્યાવરણ મંત્રાલય છે એના તરફથી અત્યારે અમારી સંસ્થા ગેમીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને એમની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેમના રિજનલ ઓફિસર મારી સાથે છે. તો આજનો આ દિવસ 21 સપ્ટેમ્બર 2024 દિવસે વિશ્વ કોસ્ટલ, આંતરરાષ્ટ્રીય કોસ્ટલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એના ભાગરૂપે આજે અહીંયા આપણે વેરાવળ બીચ પર ઉપસ્થિત રહ્યા છીએ. આ પૂરો પ્રોગ્રામ 2 દિવસનો કેમ્પેન કરવામાં આવેલો હતો, એમાં પ્રથમ દિવસે નાના બાળકોને સ્કૂલમાં પોસ્ટર કોમ્પિટિશન કરવામાં આવેલું હતું, જેની થીમ રાખવામાં આવેલી હતી કે આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે દરિયામાં થાય છે એ ના થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટેની પોસ્ટરો માટે 150 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને એના અંદરમાં આપણે વિવિધ કેટેગરી વાઇઝ ઇનામો આપવામાં આવેલા હતા, જેમાં 6-10 વર્ષના બાળકો, 10-14 વર્ષના
અને 14 થી 17 વર્ષ સુધીના બાળકોને અલગ અલગ કેટેગરી વાઇઝ 1, 2 અને 3 નંબરમાં ઇનામ આપવામાં આવેલ છે, જેના અંતર્ગત બીચ ક્લિનિંગ, એમાં આપણા માનની ઉપસ્થિત કલેક્ટર સાહેબ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલા હતા અને એને ખૂબ મોટો પ્રતિસાદ મળેલો છે આ પ્રોગ્રામને. કેટલા લોકો આમાં સહભાગી? અને કુલ આમાં 400 થી 500 જેવા માણસો સહભાગી બનેલા છે, જે આપ જોઈ શકો છો. અને આમાં કોસ્ટગાર્ડનો પણ, જે વેરાવળ બ્રાન્ચ છે, એમણે પણ આમાં ભાગ લીધેલો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે. તો આપ સર્વને, જે પણ વેરાવળના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, એનો હું મારી સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ સાહેબ.